હાલમાં ફેશન ઇન્ડસ્ટ્રી ખૂબ જ ઉંચકાઈ ગઈ છે, જેમાં ખાસ કરીને છોકરીઓ સ્ટાઇલિશ અને ફેશનેબલ કપડાં પહેરવાની ખૂબ જ શોખીન હોય છે. હાલમાં તો ટ્રેન્ડ પણ ચાલી રહ્યો છે, તો આ પ્રકારે ચાલી રહેલા ટ્રેન્ડમાં ફેશન ઇન્ડસ્ટ્રીમાં એક નવો બદલાવ લાવવાનો વડોદરા શહેરની વિદ્યાર્થિનીઓએ કરેલો છે. શહેરની MS યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજીના ટેક્સટાઇલ એન્ડ અપેરલ ડિઝાઇનના વિભાગની BSc ઓનર્સના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી 5 વિદ્યાર્થિનીઓએ નકામા વેફરના રેપર્સમાંથી સ્ટાઇલિશ ગાર્મેન્ટ બનાવ્યા છે. આ 5 વિદ્યાર્થિનીઓએ વન પીસ સ્કર્ટ સહિતના વિવિધ 10 પ્રકારના સ્ટાઇલિશ ગાર્મેન્ટ્સ બનાવ્યા છે. આ પ્રોજેક્ટ માટે તેઓ ઘણા લાંબા સમયથી કાર્યરત હતા અને આ જે ગાર્મેન્ટ્સ બનાવ્યા છે એ ખાસ પાર્ટી વેર છે, કારણ કે એનો લુક અને ચમક લોકોને આકર્ષિત કરી દે એવો છે. અને ખાસ કરીને શિયાળાની ઋતુમાં પહેરી શકાય એવા ગાર્મેન્ટ્સ છે અને આવનારા સમયમાં આ ગાર્મેન્ટ્સને ફેશન શોમાં પણ પ્રદર્શિત કરવામાં આવશે. અમે લોકોએ અમારું સસ્ટેનેબલમાં પ્લાસ્ટિક યુઝ કરવાનું હતું, તો અમે જે રેપર્સ કલેક્ટ કર્યા હતા, વેસ્ટ રેપર્સ, એને આ સ્ટ્રીપ્સ કટ કરી એન્ડ એના પછી બોલ બનાવ્યા. એન્ડ એક બોલ જે બનાવ્યું હતું અમે લોકોએ એ 100 ગ્રામનું હતું એન્ડ એમાં 4 મીટર ફેબ્રિક જેવું બને છે વીવિંગનું. એન્ડ એ છે ને અમે લોકોએ પ્લાસ્ટિક સ્ટ્રીપ્સ સાથે અમે લોકોએ એમાં વૂલ બી યુઝ કર્યા હતા એન્ડ પછી આખું સેમ્પલ વીવ કરાયું હતું અમે લોકોએ બહારથી. એ અમે પહેલાં અમે લોકોએ જોયું હતું કે પ્લાસ્ટિક સ્ટ્રીપ્સ જે હોય છે એના બેગ્સ એન્ડ ઓલ એ જ બને છે, તો અમે વિચાર્યું કે અમે ગાર્મેન્ટ્સ બનાવીએ અમારા એવું. અમારા ગ્રુપમાં 5 મેમ્બર્સ હતા, સપના મહેશ્વરી, બિનલ કઠેરિયા એન્ડ જ્યોતિ પંડિત, કામાક્ષી કોઠારી, ખુશી જૈન. એન્ડ અમે લોકોએ પર પર્સન 2 ગાર્મેન્ટ્સ બનાવ્યા હતા, એટલે ટોટલ 10 ગાર્મેન્ટ્સ. કે 30 સ્ટુડન્ટ્સ કા કામ હૈ. આ લોકોને એક પ્રોજેક્ટ કરવાનું હોય છે જેમાં એ લોકો થીમ લઈને બધું કામ કરી રહ્યા હોય છે. તો આ લોકોએ સસ્ટેનેબિલિટી કોન્સેપ્ટને લઈને પ્લાસ્ટિક વેસ્ટને યુટિલાઇઝ કરીને આવા ફેબ્રિક્સ બનાવ્યા છે અને ફેબ્રિક્સ જે બનાવ્યા એને યુઝ કરીને ગાર્મેન્ટ્સ બનાવ્યા છે. ખાસ જે આ પ્રોજેક્ટની વાત કરીએ તો એમાં એવું છે કે જે ચિપ્સ કે એવા બધા આપણે જે પડીકા વાપરતા હોઈએ છીએ એ ખાઈને છોકરાઓ આમ જ ફેંકી દે છે, તો એને આપણે ભેગા કર્યા છે ક્લીન કરીને અને પછી એને કટ કરીને એને જોઈન કરીને યાનનું રૂપ આપ્યું અને પછી એને વીવ કર્યું ફેબ્રિકના રૂપે. તો અરાઉન્ડ 100 ગ્રામ્સનું પ્લાસ્ટિકમાં અમે 4.5 મીટર ફેબ્રિક બનાવ્યું છે. અને પછી જેવું તમે આપ જોઈ શકીએ છો કે એ જે ફેબ્રિક બનાવ્યું એને ગાર્મેન્ટ્સમાં અલગ અલગ રીતે યુઝ કર્યું છે. 1 મીટર ફેબ્રિક બનાવવા ઓછામાં ઓછા 3 દિવસ જોઈતા હોય છે. વિચારતા હતા કે કેવી રીતે કામ કરીએ, શું થીમ લઈએ, ત્યારે એ લોકોએ સસ્ટેનેબિલિટી કોન્સેપ્ટને ધ્યાન રાખીને અને ટ્રાઇબલ કમ્યુનિટી વિષય પર કામ કરવાનું વિચાર્યું. ત્યારે અમે વિચાર્યું કે જે કલર્સ હોય છે ટ્રાઇબલ ગાર્મેન્ટ્સમાં કે એક્સેસરીઝ હોય છે જે જ્વેલરી એ લોકો પહેરે છે એનાથી બહુ બધા લોકો ફેસિનેટ થાય, પણ અમે થોડુંક અલગ વિચાર્યું. અમે લોકો એવું વિચાર્યું કે જે પ્લાસ્ટિક વેસ્ટ છે જ્યાં એ લોકો રહીએ છે ત્યાંની આજુબાજુની જગ્યા બહુ ગંદુ હોય છે, તો એવું કશું કામ અમે કામ કરીએ જે જેનાથી ક્લીન બી થાય અને પ્લસ એના જોડે જોડે અમારું બી અમે ડિઝાઇન કરી શકીએ છીએ. તો સોસાયટલ કન્સર્નના લીધે અમે આવું વિચાર. જેવું આપણે ફેશનની વાત કરીએ છીએ તો ફેશન એટલે અ કોન્સ્ટન્ટ ચેન્જ, તો બધાને કશુંક નવું જોઈતું હોય છે, તો આ જે કન્સેપ્ટ છે જે એકદમ નવું છે. આવું કન્સેપ્ટનું ગાર્મેન્ટ્સ હજી સુધી માર્કેટમાં નથી આવ્યા. પ્લસ અમે આ જે ગાર્મેન્ટ્સ બનાવ્યા છે આ પાર્ટી વેર છે, તો એક્સક્લુઝિવલી પાર્ટી માટે છે એટલે ડેઈલી યુઝમાં નથી પહેરાય. તો જેવું અમે પાર્ટીમાં વિચારીએ એવરી ટાઈમ અમે આપણે આ જ વિચારતા હોય છે કે આપણાને કશુંક નવું પહેરવા જોઈએ, તો ધીસ ઇઝ વન કન્સેપ્ટ દેટ હેઝ બીન યુઝ. ખાસ આવા જે ગાર્મેન્ટ્સ બનાવ્યા છે આ ગરમી માટે તો નથી, ડેફિનેટલી થોડુંક મોસમમાં ઠંડક હોય એ પ્રકારના મોસમમાં ચાલશે. સ્પેશિયલી ઓટમ વિન્ટર કલેક્શન કીધું છે અમે લોકોએ.